ડી ડોલરાઇઝેશન, આ શબ્દ અત્યારે બધે જ ચર્ચા થઈ રહ્યો છે. પણ એનો મતલબ શું છે? ડી ડોલરાઇઝેશન એટલે અમેરિકાની કરન્સી યુએસ ડોલર ઉપર દુનિયાભરના દેશો, દુનિયાભરની બેંકોની જે નિર્ભરતા છે એ ઓછી કરવી. તો એ ઓછી કઈ રીતે થશે? એ ઓછી કરવામાં ભારત સામેલ છે કે નહીં, અને આની અસર આપણને શું થઈ શકે છે, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. બ્રિક્સ સમિટ ક્યાંક યોજાઈ રહી છે, બ્રિક્સ સમિટના દેશો ભેગા થયા છે, તમે સાંભળ્યું હશે. પણ શું તમને ખબર છે બ્રિક્સ છે શું? બ્રિક્સ એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને 2010થી જોડાયેલો દેશ સાઉથ આફ્રિકા. આ પાંચ દેશોનું એક ઇન્ફોર્મલ ગ્રુપ છે, અને આ ગ્રુપે એક બેંક તૈયાર કરી હતી 2015માં, જે બેંકનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. અને આ બેંક હવે એક નવી કરન્સી લોન્ચ કરવા જઈ રહી છે. હવે આ બેંક નવી કરન્સી કેમ લોન્ચ કરવા જઈ રહી છે અને એ કરન્સીથી ફાયદો કોને અને કેટલો થશે એ વાત કરીએ, એની પહેલા એક મુખ્ય સવાલની આપણે વાત કરી લઈએ કે દુનિયાભરમાં આજે અમેરિકાના ડોલરનું ચલણ કેમ આટલું વધારે છે, કેમ દુનિયાભરની બેંકો, દુનિયાભરના દેશો અમેરિકન ડોલરમાં જ પોતાના રિઝર્વ્સ રાખે છે. તો એના માટે આપણે પાસ્ટમાં થોડું હિસ્ટ્રીમાં જવું પડશે. એ તો આપણને ખબર જ છે કે યુરોપના ઘણા બધા દેશો જેમ કે યુકે, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, નેધરલેન્ડ્સ, આ બધા દેશોએ એક સમય એવો હતો કે દુનિયાભરના દરેક દેશોમાં પોતાની કોલોની એસ્ટેબ્લિશ કરી હતી, અને એ દેશોમાંથી જેટલી પણ મિલકતો હતી એ બધી યુરોપમાં લઈ ગયા હતા. પછી યુરોપમાં બે વર્લ્ડ વોર થઈ બેક ટુ બેક. આ બંને વર્લ્ડ વોરમાં યુરોપની ઇકોનોમી ખતમ થઈ ગઈ હતી, અને આ બંને વર્લ્ડ વોરમાં સૌથી વધુ ફાયદો થયો હતો અમેરિકાને, કારણ કે એમણે વર્લ્ડ વોરમાં યુરોપને વેપન્સ તો સપ્લાય કર્યા હતા, પણ એની સામે અમેરિકાને બહુ મેજર નુકસાન નહોતો થયો વર્લ્ડ વોરમાં. વર્લ્ડ વોર ટુ પત્યું ત્યાં સુધી અમેરિકા એક સુપર પાવર બની ગયો હતો, અને અમેરિકા વત્તા બીજા 44 દેશો હતા યુરોપના જેમણે ભેગા મળીને બ્રેન્ટન વુડ્સ અગ્રીમેન્ટ સહી કર્યું હતું. આ અગ્રીમેન્ટ બહુ સિમ્પલી અગર હું સમજાવું ને તો શું હોય કે અમેરિકા જોડે દુનિયાભરના મેક્સિમમ ગોલ્ડ રિઝર્વ્સ હતા ત્યારે, કારણ કે દુનિયાનું બધું જ સોનું આપણે એવું માની લઈએ કે અમેરિકા પાસે હતું. એટલે અમેરિકા શું કર્યું કે મારા ડોલરની સામે તમને ગોલ્ડ એટલું ને એટલું આપવાનો ભાવ ફિક્સ કરી દીધો ગોલ્ડનો, કે તમે મને આટલા ડોલર આપશો તો એટલું ગોલ્ડ તમને પાછું મળી જશે. ભાવમાં આપણે ડિટેલમાં નથી જો, પણ એ જે ભાવ ફિક્સ્ડ હતો ને એની સામે એને શું કીધું કે બીજા બધા દેશો અમેરિકન ડોલરને જોડે રાખે એ ગોલ્ડને જોડે રાખે, એવું જ થઈ ગયું. એટલે પોતાની આ રિઝર્વ્સ ગોલ્ડમાં રાખો એની જગ્યાએ અમેરિકન ડોલરમાં રાખો. એની સામે એક્સચેન્જ રેટ નક્કી કરવા માટે અમેરિકન ડોલરનો યુઝ કરો, કારણ કે અમેરિકન ડોલર એક સ્ટેબલ કરન્સી છે. એટલે કોઈ પણ દેશની જે કરન્સી છે એનો એક્સચેન્જ રેટ અમેરિકન ડોલરમાં નક્કી થશે. અમેરિકન ડોલરના રિઝર્વ્સ એ દેશ રાખશે જેનાથી એ દેશને શ્યોરિટી છે કે આટલા ડોલરની સામે આટલું સોનું તો મને મળવાનું જ છે. આની સાથે સાથે અમેરિકા બીજી એક ગેમ રમી ગયું. 1945માં સાઉદી અરેબિયાના રાજા જોડે એક ટાયપ એવું કરી દીધું કે સાઉદી અરેબિયાને જેટલા બી ડિફેન્સમાં જેટલું બી રક્ષાની જરૂરત છે એના માટે અમેરિકા જોડે ઊભું છે, પણ એની સામે સાઉદી જેટલું ક્રૂડ ઓઇલ વેચશે એ બધું જ અમેરિકન ડોલરમાં વેચાશે. અને એટલે જ ક્રૂડ ઓઇલ અગર ખરીદવું હોય તો અમેરિકન ડોલરની જરૂરત પડે કોઈ પણ દેશને, અને એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ દેશ માટે ક્રૂડ ઓઇલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે બધા દેશોએ અમેરિકન ડોલર પોતાની સાથે રિઝર્વ્સમાં રાખવાનું ચાલુ કરી દીધું. હવે થોડા વર્ષો માટે તો વાંધો ના આવ્યો, પણ જ્યારે વિયેતનામ વોર ચાલુ થઈ ગઈ ને ત્યારે અમેરિકાને પૈસાની ખૂબ જરૂરત પડી ગઈ. એટલે અમેરિકાની સેન્ટ્રલ બેંક પૈસા પ્રિન્ટ કરવા લાગી, ગોલ્ડ રિઝર્વ્સ હતા એનાથી વધારે પૈસા પ્રિન્ટ કરવા લાગી. જેવું યુરોપિયન દેશોને ખબર પડી કે આવું થઈ રહ્યું છે, એટલે એ લોકોએ શું કર્યું, પોતાના અમેરિકન ડોલરના રિઝર્વ્સ આપી આપીને ગોલ્ડ કન્વર્ટ કરાવવાનું ચાલુ કરી દીધું. ને એની સામે દુનિયાને લાગ્યો નિક્સન શોક. 1971માં અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સને જાહેર કર્યું કે હવે અમેરિકન ડોલર ગોલ્ડ સાથે પેક્ડ નથી, અમેરિકન ડોલર અને ગોલ્ડના ભાવને છૂટા કરી દીધા. અને એટલે જ 1971 સુધી ગોલ્ડના ભાવ જે ઓલમોસ્ટ સ્ટેબલ હતા છેકથી છેક, એ 71 પછી કન્સિસ્ટન્ટલી વધવા લાગ્યા. પછી તો સિમ્પલ ઇકોનોમિક્સનો સિદ્ધાંત જ લાગી જાય એમાં, કે કોઈ પણ કરન્સીની વેલ્યુએશન કઈ રીતે નક્કી થશે, કે કેટલો સપ્લાય છે એની સામે કેટલી ડિમાન્ડ છે. અમેરિકન ડોલરે તૈયાર કરી દીધું હતું દુનિયાભરને કે હવે અમારા ડોલર જોડે જ તમારા કરન્સીનું વેલ્યુએશન થશે, અને ક્રૂડ ખરીદવું હશે તો અમેરિકન ડોલર જ જોઈશે તમારે. અને એટલે દુનિયાભરના દેશોએ કમ્પલસરી યુએસ ડોલર પોતાની સાથે રાખવો પડ્યો રિઝર્વ્સમાં, અને એટલે એની વેલ્યુ કન્સિસ્ટન્ટલી વધતી જ ગઈ.
સાઉદી અરેબિયાની સાથે અમેરિકાના અત્યારે ખાટા સંબંધ થઈ રહ્યા છે એ તો આપણા સૌને ખબર જ છે. પણ એટલું જ નહીં, જ્યારથી રશિયાએ યુક્રેન ઉપર ચઢાઈ કરી અને અમેરિકાએ સેન્કશન્સ લગાડ્યા રશિયા ઉપર ને કીધું કે હવે તમે ટ્રેડ યુએસ ડોલરમાં નહીં કરી શકો, ત્યારથી રશિયાએ બીજા બધા દેશની જોડે એવા ટાઈપ કર્યા છે કે એ દેશની કરન્સીથી રશિયા એમની જોડે ટ્રેડ કરી શકે. ભારતમાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ 2022માં જાહેર કરી દીધું કે હવે ઇન્ડિયા પણ ટ્રેડ કરી શકશે INR એટલે ઇન્ડિયન નેશનલ રૂપીમાં. અને એ ટ્રેડનો સૌથી વધુ ફાયદો આપણને રશિયા જોડે થયો છે, જેમની જોડેથી આપણે ક્રૂડ ઇમ્પોર્ટ બહુ જ વધુ કરવા લાગ્યા છે. રશિયા ચાઇના સાથે પણ એવું ટ્રેડ કરે છે અને એમની જોડે પણ યુઆનમાં પેમેન્ટ એક્સેપ્ટ કરે છે. અને એવું દેખાઈ રહ્યું છે કે આવનારા સમયમાં રશિયા કહી દેશે કે અમારા દેશ જોડે ટ્રેડ કરવો હોય તો તમારે યુઆન રિઝર્વમાં રાખવું જ પડશે. રશિયાએ તો એમની નવી ફોરેન પોલિસી પણ જાહેર કરી, જેમાં ઇન્ડિયા અને ચાઇનાને રશિયાએ પોતાના એલાઇડ્સ ગણ્યા છે, એટલે પોતાના મિત્ર દેશો ગણ્યા છે. આ બાજુ બ્રિક્સના જે એમ્બેસેડર છે રશિયાના, પાયલ નાઝેવ, નામ કદાચ મને બોલતા નહીં આવડે પણ એમણે જે કીધું છે એ બોલવામાં મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. એમણે એવું કીધું છે કે બ્રિક્સ એક નવી કરન્સી એસ્ટેબ્લિશ કરી રહ્યું છે. અને આ કરન્સી કઈ રીતે નક્કી થશે? તો બ્રિક્સના જે 5 દેશો છે, બોલો તો મારી સાથે કયા કયા? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ 5 દેશ પોતપોતાની કરન્સી રિઝર્વમાં મૂકશે ન્યૂ ડેવલપમેન્ટ બેંક જોડે, જે બેંક 2015માં બ્રિક્સ દેશોએ મળીને તૈયાર કરી હતી. અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક એની સામે એક નવી કરન્સી લોન્ચ કરશે, જે કરન્સીથી આ બ્રિક્સના દેશો અંદર અંદર જે ટ્રેડ કરે છે એ કરન્સી યુઝ કરીને એનું પેમેન્ટ કરી શકે. અને આ જે કરન્સી હશે એનો ભાવ ગોલ્ડની સાથે સેટ કરેલો હશે, એટલે જેટલી કરન્સી નવી ઇશ્યુ થશે એટલું ને એટલું ગોલ્ડ કે પછી એવા બીજા કોઈ પ્રેશિયસ મેટલ્સ આ બેંક સાથે જમા પડ્યા હશે, જેનાથી આ કરન્સીની વેલ્યુએશન ક્યારેય ડિવેલ્યુ ના થાય અને આ કરન્સીની સામે એટલું ને એટલું ગોલ્ડ કોઈ પણ વ્યક્તિ એક્સચેન્જ કરાવી શકે. બીજી એક ઇન્ટરનેશનલ ન્યૂઝ તમને કહું ને, તો સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું હતું, જે યુદ્ધમાં સમાધાન લાવ્યું છે ચાઇનાએ વચ્ચે મળીને. અને આ સમાધાન આવ્યા પછી એવા પણ ન્યૂઝ આવી રહ્યા છે કે સાઉદી અરેબિયાએ બ્રિક્સ જોઈન કરવાની ઈચ્છા દર્શાવી છે. એટલે આ બધામાં આપણે એક વસ્તુ સમજીએ ને તો એટલું ખબર પડે છે કે ડી ડોલરાઇઝેશન, એનો મતલબ છે કે ડોલર પર નિર્ભરતા ઘટાડવી, એના માટે હવે દરેક દેશ મહેનત કરી રહ્યું છે. અને એ મહેનતમાં ઘણા બધા દેશો બહુ જ આગળ નીકળી ગયા છે. હવે આખી ઘટનામાં આપણને શું ફરક પડે? અગર આપણે કોઈ પણ ગુડ્સના એક્સપોર્ટર છે અને ડોલરનો ભાવ જો ઘટી જાય છે, એકદમ જ ડોલરની ડિમાન્ડ રહેતી નથી, તો આપણને નુકસાન પડી શકે. પણ અગર જો આપણે ઇમ્પોર્ટર છે, આપણા દેશમાં ડોલરથી અગર કઈ વસ્તુ ઇમ્પોર્ટ થાય છે, તો એવા સંજોગોમાં અગર ડોલરનો ભાવ પડે છે કે પછી બીજી કોઈ કરન્સી લોન્ચ થાય છે જે આપણા દેશના કરન્સી જોડે જેનો ભાવ સેટ છે, તો એવા સંજોગોમાં આપણને ફાયદો થાય. અને ભારતમાં ઇમ્પોર્ટ હંમેશા એક્સપોર્ટથી વધારે જ હોય છે, એટલે ભારત દેશને તો ફાયદો થવાનો જ છે આ ઘટનાથી. ન્યૂ વર્લ્ડ ઓર્ડર, એટલે દુનિયા હવે નવી દિશામાં જઈ રહ્યું છે. આ વિડીયોની માહિતી સાંભળીને તમને કેવું લાગે છે ને મને કમેન્ટમાં કહેજો. અને આવી જ માહિતી જો તમને ગમે છે તો એના માટે રોજ VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.